ગુજરાત પ્રદૂષણ બોર્ડ નિયંત્રણ બોર્ડ દ્વારા સૂચિત પરિયોજનાની લોક સુનાવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। लखपत तालुकाना गुजरात प्रदूषण बोर्ड नियंत्रित बोर्ड द्वारा आयोजित सूचित परियोजना की एक सुनावणी मेसर्स अदाणी सीमेंटेशन लिमिटेड लखपत सीमेंट वर्कर्स गाम कोराणी तालुको लखपत खाते करवामां आवी हती, जेमां लाइमस्टोन माइन्स जेमां आखा तालुकाना गामना कार्यकरो उपस्थित रह्या हता अने जे लोकोए मांगणी मूकी हती ते मांगणीओ अदाणी ग्रुप द्वारा स्वीकारवामां आवी हती। आ सुनावणी कच्छ कलेक्टर श्रीना अध्यक्षस्थाने करवामां आवी हती, जेवा के आरोग्य श्रीए एम्ब्युलेंसनी मुख्य मांगणी करी हती तो ते पण स्वीकारवामां आवी छे। तो बीजी बाजू गोदणा डेम छे, तेमां माटी हटावी ते डेमनी वरसाद पहेला सफाई थाय तेवी मांगणी कराई हती, तेनी मौखिक मांगणी स्वीकाराई हती अने आ बधा कामो टूंक समयमां चालू करवामां आवशे तेवी बाहेधरे पण आपवामां आवी हती। आ सुनावणीमां अदाणी ग्रुप अने जीपीसीबीना अधिकारीओ आव्या हता, तेओ द्वारा ग्रामजनोनी मांगणी स्वीकारवामां आवी हती अने लोक सुनावणी क्यांय नथी जोई तेवो कोराणी गामना सरपंच श्री द्वारा जणाववामां आव्युं हतुं। પ્રણામ ચમનસિંહ સામતસિંહ સોઢા કુરિયાણી સરપંચ। આજે 28 તારીખના કુરિયાણી ગામે અદાણીની લોકસુનાવણી થઈ, એમાં આખા તાલુકાના બધા કાર્યકરો આગેવાનો ભાજપ કોંગ્રેસના બધા જોડાણા હતા અને શાંતિથી અને સરસ રીતે પ્રોગ્રામ પૂરું થયો અને જે લોકોની માગણી હતી એ અદાણી ગ્રુપે સ્વીકારી છે, બાંયધરી આપી છે। કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને આ બધી લોકસુનાવણી થઈ અને એમણે પોતે સ્વીકારી કે અમે આરોગ્ય ક્ષેત્રે હતી તો એમાં એ લોકોએ આઈસીયુ એમ્બ્યુલન્સની મેઇન મુખ્ય માગણી હતી તો એ લોકોએ સ્વીકારી છે। ગોદાતા ડેમ છે એનામાં ઘણો બધો અવર બટન ભરાઈ ગયો છે અને એ માટી હટાડી વરસાદ પહેલાં એ ગોદાતા ડેમનું ખોદકામ ઊંડું થાય એના માટે એ લોકોએ મૌખિક બાંયધરી સ્વીકારી છે અને તુરંતમાં જ અમે એ કામ શરૂ કરાવશું એ બાંયધરી આપી છે અને બહુ સરસ રીતે બહુ સારી રીતે એ પોતે અદાણી ગ્રુપ અને જે જીપીસીબીના અધિકારીઓ આવ્યા હતા એ લોકોએ પણ સ્વીકાર્યું। આવી લોકસુનાવણી ક્યાંય પણ અમે જોઈ નથી અને થઈ નથી અને સરસ રીતે પારપર્યો પછાત વિસ્તાર છે તો આ લોકો જે બોલ્યા છે એ વચન પાડે એવી અપેક્ષા રાખું છું। બહુ શાંતિ, બહુ બહુ આનંદની લાગણી અનુભવું છું કે મેન અહીંયાથી ભુજ 140 કિલોમીટર જેટલું થાય છે તો અહીંયાની પબ્લિક જે છે એ આર્થિક સધન નથી, પોતાના કને કોના કને વ્હીકલ નથી તો તાત્કાલિક ડિલિવરી કેસ હોય, સામાન્ય કેસ હોય, લેબોરેટરી કરાવવાનું હોય, સોનોગ્રાફી કરાવવાનું, આવી કોઈ સુવિધા નથી અને ઘણા બધા એવા કેસ બન્યા છે જે રસ્તામાં અકસ્માત મોતને ભેટ્યા છે તો આ જો આવશે તો આનાથી આ વિસ્તારનો બહુ સારી એવી સુખાકારી મળશે અને એ જલ્દી આપે એવી મને આશા છે। વસ્તુ તો આ દુષ્કાળગ્રસ્ત કચ્છ છે, વારંવાર દુષ્કાળ પડે છે, માણસો હિજરત કરી જાય છે અને દુષ્કાળમાં કોઈ પણ કંપનીઓ અહીંયા જીએમડીસી છે એ લોકોએ પણ સહકાર નથી આપ્યો। અદાણીવાળાએ કંપની નથી આવી એના છતાં 6-7 મહિના અગાઉથી ઘાસચારો આપ્યો, ગામડામાં ફર્યા, લોકોનો બધાનો સંપર્ક કર્યો, બધાને આશ્વાસન આપ્યા કે અમે તમારી સાથે જઈએ, કંપની નથી આવી છતાં અમે તમારા સાથે જઈએ, કંપની આવશે તો અમે જે કહીએ છીએ વચનો પાડશું એટલે માણસોએ લાગણી વ્યક્ત કરી અને જલ્દી આ થઈ ગયું, સારું છે।